નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો તો ઓનલાઈન ટીચિંગમાં બધા જોડાઈ ગયા હશો, ખરું ને? આપણા વિડીયોમાં સરસ. તો ધોરણ 1 વિષય કલરવ, એમાં આપણે કયા પીરિયડમાં બાળગીત હતું, બરાબર ને? કયું? 3, અજબ જેવી વાત છે, બરાબર ને? તો એનું આપણે ચોપડીમાં પૂર્ણ કર્યું હતું અને તમને નોટબુકમાં હોમવર્ક પણ આપ્યું હતું. તો દરેક વિદ્યાર્થી મિત્રએ ચોપડી અને નોટબુકમાં હોમવર્ક પૂર્ણ કરી દીધું હશે, ખરું ને? તો એમાં એ જ બાળગીતમાં આપણે થોડું પરીક્ષાલક્ષી, પરીક્ષામાં પૂછાય છે ને એને પરીક્ષાલક્ષી કહેવાય. તમારી પરીક્ષાઓ લેવાય છે, તમને ખબર છે ને? હા, તો એમાં જે પ્રશ્ન પૂછાય છે એ થોડા પ્રશ્નો બાળગીત 3ના આજે હું તમને સમજાવીશ અને તમારે તે નોટબુકમાં લખવાના રહેશે, બરાબર ને? ચાલો તો આપણે થોડા પાઠ 3, કવિતા 3, અજબ જેવી વાત છે એના થોડા પરીક્ષાલક્ષી પ્રશ્નોનો અભ્યાસ આપણે કરી લઈએ, બરાબર ને? ચલો તો જુઓ, અહીંયા આગળ ગ, ગ ગણપતિનો ગ, બરાબર ને? તો અહીંયા ખાનામાં ગ લખ્યો છે ને, અહીંયા તમને શબ્દો આપેલા છે, દેખાય છે ને વિદ્યાર્થી મિત્ર? તો તમારે આ વિડીયોમાં જોવાનું અને તમારી ગુજરાતીની જે નોટ બનાવેલી છે ને કલરવની, એમાં આ પ્રશ્નો લખવાના છે, બરાબર ને? એટલે ધ્યાનથી જોજો બધા, બરાબર ને? તો ગ છે પહેલો, તો અહીંયા શબ્દ આપ્યો છે જ ગ ત, તો એમાં ગ ક્યાં છે? વચ્ચે છે, તો આપણે એને ગોળ કરવાનું છે, ઓળખી ગ ઓળખીને ગોળ કરવાનું છે. અહીંયા આગળ બીજો શબ્દ છે મગર, તો અહીંયા આગળ ગ ઉપર ગોળ કરીશું. પછી ત્રીજો શબ્દ છે ગરજ, કયો છે? ગરજ, તો એમાં ગ પહેલો છે, તો ત્યાં ગોળ કરીશું. પછી બીજો શબ્દ છે મગન, તો એમાં ગ વચ્ચે છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. આગળ કયો અક્ષર છે? મ. કયો અક્ષર છે? મ. તો અહીંયા આપણે આ શબ્દોમાં મ શોધવાના અને ગોળ કરવાનું. તો પહેલો શબ્દ છે ચમન, એમાં મ વચ્ચે છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. તમારે આ શબ્દો જે અલગ છે એ હાંસિયામાં ચોરસ કરી અને લખવાના, અને પછી જે લીટીઓ છે એમાં આ શબ્દ છૂટા છૂટા લખવાના અને ચોરસ કરી દેવાનું, એટલે અલગ પડે બધા શબ્દો, બરાબર? તો ચમનમાં મ વચ્ચે છે, શરમમાં મ છેલ્લે છે. પછી ચમક, તો અહીંયા મ ચમકમાં મ વચ્ચે આવે છે. પછી જમણ, તો એમાં મ વચ્ચે આવે છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરી દઈશું. પછી આગળનો અક્ષર છે ન, કયો છે? ન, તો શબ્દો આપ્યા છે નવલ, તો નવલમાં ન પહેલો છે, તો ત્યાં આપણે ગોળ કરી દેવાનું. પછી ગગન, તો એમાં ન છેલ્લો છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરી દઈશું. પછીનો શબ્દ છે નજર, તો પહેલો ન છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. પછીનો શબ્દ છે નગર, તો અહીંયા ન પહેલો છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરી દઈશું. પછીનો શબ્દ, પછીનો છે અક્ષર જ, તો જસ, તો શબ્દ કયો છે? જસ, તો એમાં જ પહેલો છે. રજ કણ, બીજો શબ્દ છે રજ કણ, તો એમાં જ બીજો છે. પછી જનક, પછીનો શબ્દ છે જનક, તો એમાં જ પહેલો છે, તો એની પર ગોળ કરી દઈશું. પછીનો શબ્દ છે રજત, તો એમાં જ વચ્ચે છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરી દઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્રને આ લખાઈ ગયું હશે, ખરું ને? તો તમારે આવી રીતે ન લખવાના, ન પહેલો અક્ષર ગ છે, પછી શબ્દ લખવાના, મ છે શબ્દ લખવાના, ન છે શબ્દ લખવાના, જ છે શબ્દ લખવાના,
અને જે જે શબ્દ જે જે અક્ષર આગળ આપ્યો છે એ અક્ષર શબ્દમાંથી ઓળખી અને તમારે પેન્સિલ વડે બોર્ડ કરવાનું. કેવી મજા આવે લખવાની, નહીં રમતા રમતા લખાઈ જાય, બરાબર ને? તો દરેક વિદ્યાર્થી મિત્રએ નોટબુકમાં આ શબ્દો ઉતારી લીધા હશે, ખરું ને? જો વિડીયો ચાલુ છે, તમે ઉતારી દો. જો તમારી ઉતારવાની સ્પીડ ના હોય તો તમારા વાલીને કહેજો કે મને ખાલી શબ્દો ઉતારી દો, હું ગોળ કરી દઈશ, બરાબર ને? વાલી મિત્રોને પણ વિનંતી કે આપના બાળકને હજી લખવાની પદ્ધતિ નહીં હોય, ખરું ને? તો તમારે આ રીતે શબ્દો લખી દેવાના, હાસ્યામાં આ અક્ષરો લખવાના, પછી લીટીમાં આ રીતે ચોરસમાં શબ્દ લખીને બાળકને આપી દેવાનું કે અક્ષર જેવો અક્ષર શોધી અને એની ઉપર પેન્સિલથી ગોળ કરી દે, બરાબર ને? ચલો આગળ ઓળખો. નમૂનો આપ્યો છે તો અહીંયા પહેલો નમૂનો છે, તો નને ઓળખો. સૂચના શું છે? નને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો અહીંયા છૂટા છૂટા અક્ષરો આપ્યા છે, એમાંથી નન શોધી અને અહીંયા જો પહેલું ઉદાહરણ આપ્યું છે ને, આ મ છે, ન ગ જ ન ચ જ ગ ન મ, તો એમાં આપણે ન અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. મ ઓળખી તેના ફરતે ગોળ કરો, તો અહીંયા મ છે, પછી ન ગ જ મ ચ ગ મ ન, તો મ મ અને મ, તો ત્રણ જગ્યાએ મ આપેલા છે. જો તમારે આવું પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્ર, બરાબર ને? તો ધ્યાન દઈને ભણજો. આગળ શું છે પ્રશ્ન? ગ ને ઓળખી તેની ફરતે ગોળ કરો. તો અહીંયા અક્ષરો આપ્યા છે આ રીતે ખાનામાં, આપણે પણ નોટબુકમાં આ રીતે લખવાના છે, બરાબર ને? તો તમે ધ્યાનથી જોઈ લેજો, બરાબર, અને અક્ષરો લખી નાખવાના. ન ગ મ જ ગ જ મ ગ ન, અને સૂચના પ્રમાણે જે અક્ષર હોય એની ઉપર ગોળ કરવાનું. તો અહીંયા ગ છે, તો આપણે ગ શોધી અને ગોળ કરી દઈશું, બરાબર? ચલો દરેક વિદ્યાર્થી મિત્રોને થઈ ગયું, સરસ. આગળ જ ચાર, જને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો આપણે પહેલા શબ્દ લખી નાખીશું, અક્ષરો ગ જ મ ન જ ગ મ જ ન, તો અહીંયા જ છે, અહીંયા જ છે અને જ અહીંયા છે, બરાબર ને? તો આપણે એના ફરતે જ છે સૂચનામાં, તો જ શોધી અને ગોળ કરવાનું છે. જો હું થોડી વાર માટે વિડીયો અહીંયા આગળ ચાલુ રાખું છું, જે કોઈ વિદ્યાર્થી મિત્રને લખવાનું બાકી રહી ગયું હોય તે તમારી નોટબુકમાં ઉતારી દેજો, બરાબર ને? આગળનું પણ ચોપડીનું લેસન આપણે નોટબુકમાં જે કીધું છે ટીક કરાવ્યું છે એ પ્રમાણે કરવાનું છે, અને પછી નવા પ્રશ્ન આપી જે પ્રશ્ન પૂર્ણ થાય પછી આગળ નંબર આપી અને એના એ જ સ્વાધ્યાયમાં આપણે આ ઓળખો અને ગોળ કરો, ઓળખો અને ગોળ કરો. તો પહેલામાં શબ્દો છે, બીજામાં અક્ષરો છે, તો આ રીતે આપણે નોટબુકમાં ઉતારી અને ગોળ કરવાનું છે, બરાબર ને? ચલો તમારી નોટબુકમાં તમે લખી નાખ્યું ને વિદ્યાર્થી મિત્રો, લખવાની ઝડપ રાખજો, બરાબર ને? અને જો તમને લખવામાં ઝડપ ન હોય તો વાલી પાસે ઉતરાવો અને પછી ગોળ તમારે તમારી જાતે કરવાનું, બરાબર ને? તો દરેક વિદ્યાર્થી મિત્રને બંને પ્રશ્નો લખાઈ ગયા હશે, બરાબર? ચલો આગળ ઓળખો અને જોડો. તો તમારે અહીંયા પહેલો ગ છે, બરાબર ને? તો ગ ને ગ ની સાથે જોડો. આવું પરીક્ષામાં આવશે તો વચ્ચે ગ લખેલો હશે, પછી આ અક્ષરો જે છૂટા છૂટા આપ્યા છે ને એમાંથી ગ શોધી અને જોડકું જોડી દેવાનું.
તો અહીંયા વચ્ચે ગ લખવાનો અને પછી ગ થી શરૂ કરવાનો, ગ જ છૂટું છૂટું લખવાનું અને ગોળમાં, બરાબર ને? ગ જ ન ગ મ જ ગ ન ગ જ, બરાબર. આ રીતે લખી અને પછી વચ્ચે ગ છે એને જ્યાં જ્યાં ગ દેખાય છે ત્યાં જોડી દેવાના, બરાબર ને? તો એક ગોળમાં એ વચ્ચે જે અક્ષર છે એવા એવા ચાર અક્ષરો હશે પરીક્ષામાં, બરાબર. તો આપણે જોડી દઈએ, ગ ને ગ સાથે જોડ્યું, ગ ને ગ સાથે જોડ્યું અને ગ ને ગ સાથે જોડ્યું, તો કેટલા જોડ બની ગઈ? એક, બે, ત્રણ અને ચાર, બરાબર ને? ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે તમારે તમારી નોટબુકમાં ગોળમાં વચ્ચે ગ લખવાનો અને આજુબાજુ આવા અક્ષરો લખવાના અને પછી ગ સાથે ગ હોય તો જોડી દેવાના, જ્યાં જ્યાં ગ દેખાય અને ગની સાથે જોડી દેવાના. એક રાઉન્ડમાં તમારે ચાર ગ આવશે. એવી જ રીતે બીજો કોઈ અક્ષર હશે તો એ પણ ચાર જ જોડ બનશે, બરાબર ને? આગળ મ ને મ સાથે જોડો. તો અહીંયા આગળ મ છે, બરાબર. તો મ આ રીતે એક જોડેલું છે, પછી આગળ બીજો મ, ન, મ, જ, મ, ગ, જ, ન, ગ. તો આ રીતે અક્ષરો લખી દેવાના. તમારા વિડીયોમાં તમને ખ્યાલ આવી જ જશે, બરાબર ને? અને પછી જ્યાં મ છે એને મ સાથે જોડી દેવાનું, બરાબર ને? આવી રીતે એક ગોળમાં એક તો ઉદાહરણ માટે જોડેલું છે અને ત્રણ બીજા મ થયા એટલે કુલ થયા ચાર. આગળ ન, આગળનો અક્ષર શું છે? ન. તો વચ્ચે ગોળમાં શું લખીશું? ન. અને પછી જુઓ એક ઉદાહરણ માટે જોડીને આપેલું છે, પછી નેથી શરૂ કરવાનું. મ ન ગ ન જ ગ ન જ ગ જ. તો આપણને ન ક્યાં દેખાય છે? એક તો જોડેલું છે, બીજો ન અહીંયા દેખાય છે, ત્રીજો ન અહીંયા દેખાય છે અને ચોથો ન અહીંયા દેખાય છે. દરેક વિદ્યાર્થી મિત્રને ખ્યાલ આવે છે ને? આ જે ચિત્ર દોર્યા છે એ નથી દોરવાના, આપણે ખાલી આ જે ગોળ કરીને આપ્યા છે એ જ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ખ્યાલ આવ્યો ને? આગળ જ, આગળના ગોળમાં શું છે? જ. તો એક જ ને જ સાથે જોડેલું છે, પછી ત્યાંથી આપણે લખવાનું શરૂ કરવાનું. ગ જ ન જ મ ગ જ ન મ. તો અહીંયા આગળ ગ જ પછી ગ છે પછી જ છે, તો એને જ સાથે જોડીશું. પછી ન છે પછી પાછો જ છે, તો એને જ સાથે જોડીશું. મ ગ છે પછી જ છે, પછી ન છે અને મ છે, આપણે ખાલી જ જોડવાના. જે અક્ષર વચ્ચે લખ્યો હોય એવો જ અક્ષર સામે જોડવાનો છે. ગ હોય તો ગ જોડવાનો, મ હોય તો મ જોડવાનો, ન હોય તો ન જોડવાનો, બરાબર ને? તો તમારે આ એક, બે, ત્રણ અને ચાર, બરાબર, આ ચાર ગોળ તમારે તમારી નોટબુકમાં, ગુજરાતીની કલરવની નોટબુકમાં લખવાનું છે. બાળગીત ત્રણમાં આગળ જે પ્રશ્ન લખ્યા છે ચોપડીના, એ પછી સ્વાધ્યાય આપણે જે પરીક્ષા લક્ષી શીખવાડીએ છીએ એમાં એ પ્રશ્નોમાં આગળ જે ક્રમ આવતો હોય પ્રશ્નનો એ ક્રમ પ્રમાણે આપણે લખવાનું રહેશે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? આગળ આપણે જોઈએ, તમારી નોટબુકમાં ઉતારી દીધું ને દરેકે? જુઓ વિડીયો ચાલુ જ છે, દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની નોટબુકમાં આ એક, બે, ત્રણ અને ચાર એ દોરી નાખજો. જોડકા તમે જાતે દોરજો પછી, બરાબર ને? ચલો આગળ શબ્દ બનાવો. નમૂનો આપ્યો છે, તો અહીંયા જો બોક્સમાં શબ્દો લખ્યા છે. મ ગ ન, ન મ ન, જ ગ ન, ગ ગ ન, જ ગ, મ ગ, ન મ, બરાબર. તો આ શબ્દો આપ્યા છે અને અહીંયા છૂટા છૂટા અક્ષરો આપ્યા છે, એમાંથી પેન્સિલ વડે આપણે આવા શબ્દો જે દેખાય કે
અહીંયા ધારો કે મગન છે, તો આપણે પહેલી લીટીમાં જોઈએ કે મગન યો શબ્દ બને છે, તો આ રહ્યો મગન, તો એને આપણે પેન્સિલથી ચોરસ બનાવી દેવાનું, એટલે બની ગયો આપણો શબ્દ. એવી રીતે આ પણ હશે તમારા જે લખ્યા છે અક્ષરોમાં, નમન હશે, જગન હશે, ગગન હશે, જગ હશે, મગ હશે અને મન હશે, બરાબર ને? તો આવી રીતે જે તમારી નોટબુકમાં આવી રીતે છૂટા છૂટા અક્ષરો લખી નાખજો બધા વિદ્યાર્થી મિત્રો, બરાબર. સૂચના લખજો, આ શબ્દો લખજો અને પછી આ અક્ષરો છૂટા છૂટા લખજો. પહેલામાં આવશે સ, પછી આવશે મ, ગ, ન, ગ, વ, ર, દ. પહેલી લીટી પૂરી, પછી એક લીટી છોડી દેજો, પછી લખજો વ, ર, દ, ગ, જ, ગ, ન, જ. તો અહીંયા જગન છે, હા. તો બીજી લીટીમાં કયો શબ્દ મળશે? જગન. પહેલાં હું તમને લખાવી દઉં, પછી હું જોડાવીશ. પછી ત્રીજી લીટી, એક લીટી છોડીને ત્રીજી લીટીમાં લખજો સ, ન, મ, ન, વ, ર, મ, ન. તો મન શબ્દ પણ છે, તો ત્રીજી લીટીમાં બે શબ્દો બનશે, નમન અને મન. ચોથી લીટી, સ, અક્ષર બોલું છું હા, સ, ર, દ, પછી છે ગ, ગ, ન, ગ, જ. લખાઈ ગઈ ચોથી લીટી, સરસ. આગળ પાંચમી લીટી, મ, ગ, વ, ર, જ, ગ, સ, વ, બરાબર. લખાઈ ગયા અક્ષરો દરેક વિદ્યાર્થી મિત્રની નોટબુકમાં? સૂચના લખવાની, શબ્દો લખવાના અને આવી રીતે છૂટા છૂટા અક્ષરો લખવાના. હવે આપણે ચોરસ બનાવીશું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? લખાઈ ગયું દરેકને? ના લખાયું હોય તો હું તમને થોડો સમય આપું છું, તમે ઉતારી દો તમારી નોટબુકમાં. જો તમને સ્પીડ ન હોય તો તમારા વાલીને પણ તમે લખવાનું કહી શકો છો. ખાલી અક્ષરો ઉતારવાનું, જોડ તો તમારે જ બનાવવાની છે શબ્દની, બરાબર ને? ચલો પહેલી લીટીમાં કયો શબ્દ બને છે? તો મગન. કયો શબ્દ બને છે? મગન. તો ચોરસ કરી દેવાનું. પછી વરદગ, જગન. તો અહીંયા આપણને જગન આપ્યું છે, તો આપણું મગન આવી ગયું, તો એને નીચે લીટી કરી દેવાની, એટલે આપણે ફરીથી એને શોધવાનું ના રહે. બીજી લીટીમાં શું છે? જગન. તો અહીંયા આપણે ખરું કરી દીધું, એટલે કે આ શબ્દ આપણને મળી ગયો, બરાબર ને? તો આપણે એ શબ્દ મળી ગયો, તો એની ફરતે ચોરસ કરી દઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્રએ ચોરસ કરી દીધું, સરસ. ચલો પછી ત્રીજી લીટી, સ, ન, મ, ન, વ, ર, મ, ન. તો અહીંયા આવે છે નમન, તો નમન શબ્દ અહીંયા આપણને લખેલો જ છે, તો નમન શબ્દ નીચે ખરું કરીશું, કારણ કે આ શબ્દ આપણને મળી ગયો. જો જે શબ્દ મળી જાય એને નીચે ખરું કરવાનું, એટલે બાકીના શબ્દ કયા છે એ આપણને ખ્યાલ આવે. તો અહીંયા આપણે મનન અહીંયા છે, બરાબર. તો આ શબ્દ પણ મળી ગયો, તો આપણે ચોરસ કરી દેવાનું, બરાબર ને? ચલો ગ, ગ, ન, પછી છે વર, મન. તો અહીંયા મન છે, તો મનની નીચે આપણે ખરું કરી દેવાનું, કારણ કે એ શબ્દ પણ આપણને મળી ગયો ત્રીજી લીટીમાં, બરાબર ને? તો ચોરસ કરી નાખ્યો દરેક વિદ્યાર્થી મિત્રએ, સરસ. આગળ ચોથી લીટી, સરદ, ગ, ગ, ન, વ, જ. તો ગગન આપણને પૂછ્યો છે, તો આ પણ શબ્દ મળી ગયો ગગનવાળો, તો આપણે અહીંયા ચોરસ કરી દઈશું. કર્યું ને દરેક વિદ્યાર્થી મિત્રએ? આગળ પાંચમી લીટી, કયા અક્ષર, કયા શબ્દ બાકી રહ્યા? જગ અને મગ, બે શબ્દ બાકી છે. તો આપણે પાંચમી લીટી જોઈશું, એમાં પહેલો જ શબ્દ છે, પહેલો જ શબ્દ બની જાય છે. કયો? મગ. તો અહીંયા મગની નીચે આપણે લીટી કરી દઈશું, કારણ કે આપણને મગ મળી ગયો છે, શબ્દ મગ શબ્દ મળી ગયો છે, બરાબર ને? તો કર્યું ચોરસ વિદ્યાર્થી મિત્રો. પછી છે વર અને પછી છે જગ, સવ. તો જગ પણ મળી ગયો, તો એની નીચે પણ આપણે લીટી કરી દઈશું, કારણ કે આપણને એ શબ્દ પણ મળી ગયો, તો આપણે ચોરસ પણ કરી દઈશું.
પરથી તો વિદ્યાર્થી મિત્ર, તો બધા જ શબ્દ પૂરા થયા અને ચોરસ પણ થઈ ગયા. તો આ રીતે તમારે તમારી નોટબુકમાં આ છેલ્લો પ્રશ્ન તમારે લખવાનો છે. શેનો? બાળગીત 3, અજબ જેવી વાત છે, બરાબર ને? તો દરેક વિદ્યાર્થી મિત્રએ આ પ્રશ્ન પણ ઉતારી દીધો હશે નોટબુકમાં, બરાબર ને? ચલો વિદ્યાર્થી મિત્રો, આવજો આવતા પીરિયડમાં આપણે નવા પાઠ સાથે ફરી મળીશું.